मित्रों मजा में ने तमे मजा में ज हसो। आज आप स्टैंडर्ड सिक्स सेमेस्टर वन इंग्लिश सब्जेक्ट ना अपने अभ्यास करवानो छे। एमा आपणे एपिसोड थ्री आपणे आज जोवाना छे। आपणे एपिसोड थ्री जोईए ए पहला आपणे गया एपिसोड में जे पुनरावर्तन करेल हतुं स्वाध्याय कार्य ए स्वाध्याय कार्य ने आपणे जोईए। अहीं एक थी पांच जे गया एपिसोड में जे स्वाध्याय कार्य आप्युं हतुं ए स्वाध्याय कार्य ना जवाब आ प्रमाणे अहीं रेड कलर ना करेला छे। तमारे तमारा जवाब अने अहीं आपेला रेड कलर में जे जवाब जे छे ए जवाब ने तमारे मैच करी जे साचा जवाब होय ए तमारे अहीं थी लखी लेवा। तो चालो विद्यार्थी मित्रों आजे आपणे एपिसोड में जे एक्टिविटी करवाना छे ए एक्टिविटी ने आपणे रूपरेखा जोई लईए। આજે આપણે એક્ટિવિટી થ્રી પાર્ટ બી માં કેટલીક વસ્તુઓ મૂકેલી છે ટેબલ ઉપર, એની આધારે આપણે ખાલી જગ્યા કરવાની છે। ત્યારબાદ અહીં કેટલાક પ્રશ્નો છે એ પ્રશ્નોના ઉત્તર આપવાના છે, અને એક્ટિવિટી ફોરમાં અહીં વિદ્યાર્થીઓની હાજરી પત્રક અહીં આપેલી છે એ હાજરી પત્રક આપણે ભરવાની છે અને કેટલાક વાક્યો બનાવવાના છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આજે એક્ટિવિટી થ્રી પાર્ટ બી ને આપણે જોઈએ। અહીં જે ટેબલ ઉપર કેટલીક વસ્તુઓ મૂકેલી છે અને એ વસ્તુઓના ક્રમ પણ દર્શાવવામાં આવેલા છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં 1 થી 7 સુધી વસ્તુઓ મૂકેલી છે અને એમના ક્રમ દર્શાવવામાં આવેલા છે, અને એની આધારે આપણે અહીં ખાલી જગ્યા ભરવાની છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં જોઈએ। 1 નંબર પર સ્પેક્ટેકલ્સ મૂકેલા છે, એટલે કે ચશ્મા, એ આપણે અહીં 1 નંબર પર લખી દઈશું। ત્યારબાદ 2 નંબર પર શાર્પનર મૂકેલો છે અને એ શાર્પનરને અહીં 2 નંબર પર લખી દઈશું। ત્યારબાદ 3 નંબર પર હેર ક્લિપ છે, આ હેર ક્લિપને પણ આપણે અહીં 3 નંબર પર લખી દઈશું। 4 નંબર પર ફ્રોગ છે, ફ્રોગને પણ અહીં 4 નંબર પર લખી દઈશું। ત્યારબાદ 5 નંબર પર ટમેટો છે, એ ટમેટોનો પણ આપણે 5 નંબર પર લખી દઈશું। ત્યારબાદ 6 નંબર પર વોટર બેગ છે, એ વોટર બેગને પણ આપણે 6 નંબર પર લખી દેશું। ત્યારબાદ 7 નંબર પર પ્લાન્ટ આપેલો છે, છોડ, એ છોડને પણ આપણે અહીં 7 નંબર પર લખી દેશું। હવે વિદ્યાર્થી મિત્રો આજે 8, 9 અને 10 જે છે એ તમારા શિક્ષકની મદદથી તમારે એ ખાલી જગ્યા ભરવાની છે। તમારા શિક્ષક અહીં બીજી અન્ય વસ્તુઓ મૂકશે અને એ વસ્તુઓના ક્રમ તમારા શિક્ષક આપશે, અને એની આધારે તમારે એ ક્રમના આધારે જે વસ્તુ મૂકેલી છે એ વસ્તુ અહીં 8, 9 અને 10 ને તમારે ખાલી જગ્યા ભરવાની છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્નો બનાવતા આપણે અહીં શીખીએ। અહીં વિદ્યાર્થી મિત્રો અહીં 4 નંબર પર પરેશની સ્કેલ મૂકવામાં આવેલી છે, એ પરેશની સ્કેલ અહીં 4 નંબર મૂકેલી છે। આપણે અહીં તમારા શિક્ષક તમને પ્રશ્ન પૂછશે, વેર ઇઝ પરેશ સ્કેલ, પરેશની સ્કેલ ક્યાં છે? તો આપણે અહીં તમે જોઈ શકો છો અહીં કે પરેશની સ્કેલ કયા નંબર પર છે, 4 નંબર પર છે। તો આપણે એનો જવાબ આપીશું, ઇટ ઇઝ એટ નંબર 4, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આ જે સ્કેલ જે છે એ સ્કેલ પર આપણે કાપડથી ઢાંકી દેશું, અહીં આખું આપણે કાપડથી ઢાંકી દેશું, અને ત્યારબાદ તમારા શિક્ષક તમને પ્રશ્ન પૂછશે, વેર વોઝ પરેશ સ્કેલ, પરેશની સ્કેલ ક્યાં છે? તો આપણે અહીં જવાબ આપીશું, ઇટ ઇઝ વોઝ નોટ એટ નંબર 8, કારણ કે એ નંબર 8 પર નથી, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? હવે આપણે નેક્સ્ટ જોશું, અહીં માનસી અને મયુરી બંને જોડે ઊભા છે, બંને જોડે ઊભા છે। ત્યારબાદ મયુરી આ ગ્રીન બોર્ડ જે છે આ ગ્રીન બોર્ડ પર મયુરી ત્યાં જતી રહેશે। ત્યારબાદ તમારા શિક્ષક તમને પ્રશ્ન પૂછશે, વેર વોઝ મયુરી, મયુરી ક્યાં હતી? આપણને ખબર છે કે મયુરી કોના જોડે ઊભી હતી, માનસી જોડે ઊભી હતી, એટલે આપણે અહીં જવાબ આપીશું, મયુરી વોઝ નિયર માનસી, કારણ કે મયુરી જે છે માનસીના નજીક ઊભી છે। હવે નેક્સ્ટ પ્રશ્ન જે છે, હવે આપણને ખ્યાલ છે કે મયુરી જે છે એ મયુરી ગ્રીન બોર્ડના નજીક ઊભી છે, બરાબર? તો આપણે એને પ્રશ્ન પૂછીશું,
वेर इज मयूरी, मयूरी क्या छे? तो मयूरी क्या छे? तो ग्रीन बोर्ड ना नजीक उभी छे। बराबर ने विद्यार्थी मित्रों? तो आपणे एनो जवाब आपीशुं, मयूरी इज नियर द ग्रीन बोर्ड। बराबर ने विद्यार्थी मित्रों? तो अहीं तमारा शिक्षक तमारा विद्यार्थियोंनी बेन्चिस पर बैठेला विद्यार्थियोंनी जग्या बदलीने पण तमारा प्रश्न तमने तमारा शिक्षक तमने पूछी सकशे। अने आमां आपणे इन, अंडर, नियर, बिहाइंड, ऑन ए रीतना तमारा शिक्षक प्रीपोजिशन नी आधारे पण तमने प्रश्न पूछी सकशे। हवे आपणे एक्टिविटी 4 जोवाना छे। एक्टिविटी 4 मां अहीं हाजरी पत्रक आपवामां आवेलुं छे विद्यार्थीओनुं। ए हाजरी पत्रक अहीं बे विद्यार्थीओने हाजरी पत्रक भरेला छे। अहीं 3, 4, 5 अने 6 जे छे अहीं आपणे इमेजिनरी विद्यार्थीओना नाम लखवाना छे। तमे तमारा विद्यार्थीओना एटले के तमारा फ्रेन्ड्सना पण नाम अहीं लखीने हाजरी पत्रक भरी शको छो। अहीं मैं केटलाक विद्यार्थीओना नाम लखी हाजरी पत्रक भरेला छे। अहीं 1 થી 6 विद्यार्थीओना नाम लखेला छे। अहीं राजेश, प्रिया, मयूर, अशोक, निधि, तृप्ति एम 6 विद्यार्थीओना अहीं हाजरी पत्रक मंडे टू सैटरडे सुधीना हाजरी पत्रक भरेला छे। हवे आपणे एना आधारे केटलाक वाक्यो आपणे बनावाना छे। अहीं पहेलुं वाक्य बनावेलुं छे, प्रिया वॉज एब्सेंट ऑन ट्यूसडे। प्रिया ए ट्यूसडे ना दिवसे एब्सेंट हता। कारण के अहीं तमे जोई शको छो प्रिया ए मंगळवारे एब्सेंट छे। आपणे नेक्स्ट वाक्य बनावीशुं, राजेश एंड प्रिया वर एब्सेंट ऑन थर्सडे। तमे अहीं जोई शको छो राजेश अने प्रिया बंने थर्सडे ना दिवसे एब्सेंट छे। एटले आपणे अहीं लखीशुं राजेश एंड प्रिया वर एब्सेंट ऑन थर्सडे। नेक्स्ट वाक्य जोईशुं आपणे, राजेश वॉज प्रेजेंट ऑन वेनसडे। राजेश ए बुधवारे एटले के वेनसडे ना दिवसे प्रेजेंट हता। बराबर ने? नेक्स्ट वाक्य आपणे जोईशुं, तृप्ति एंड निधि वर प्रेजेंट ऑन फ्राइडे। तृप्ति अने निधि बंने फ्राइडे ना दिवसे प्रेजेंट हता। नेक्स्ट वाक्य, प्रिया एंड तृप्ति वर प्रेजेंट ऑन वेनसडे। प्रिया अने तृप्ति वेनसडे ना दिवसे एटले के बुधवारे बंने प्रेजेंट हता। छठू वाक्य जे छे, अशोक वॉज एब्सेंट ऑन सैटरडे। अशोक ए सैटरडे ना दिवसे एब्सेंट हता। नेक्स्ट वाक्य, मयूर एंड निधि वर प्रेजेंट ऑन ट्यूसडे। मयूर अने निधि बंने ट्यूसडे ना दिवसे प्रेजेंट हता। आपणे अहीं तमे जोई शको छो के बंने विद्यार्थीओ ट्यूसडे ना दिवसे प्रेजेंट હતા। નેક્સ્ટ વાક્ય આપણે જોઈએ, મયુર વોઝ પ્રેઝન્ટ ઓન મંડે। મયુર એ મંડે ના દિવસે એટલે કે સોમવારે પ્રેઝન્ટ હતા। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જે એક્ટિવિટી 3 પાર્ટ બી માં જે આપણે કેટલાક વાક્યો જોયા એમાં જે પ્રેઝન્ટ ટેન્સ અને પાસ્ટ ટેન્સ નો ઉપયોગ કરેલો હતો આપણે એમાં ટુ બી ના રૂપ પ્રેઝન્ટ ટેન્સ માં એમ ઇઝ આર એટલે કે ઇઝ ઉપયોગ કરેલો હતો અને પાસ્ટ ટેન્સમાં જે ટુ બીનું રૂપ વોઝ અને વેરમાંથી વોઝ ઉપયોગ કરેલો હતો। અહીં આપણે જોઈશું કે જોયું કે એક્ટિવિટી 4માં જે એક કરતા વધારે એટલે કે પ્લુરલ એટલે કે બહુવચનમાં આપણે ટુ બીનું રૂપ વર ઉપયોગ કર્યું છે કે વેર ઉપયોગ કર્યું છે તો આપણે અહીં એ જે એક્ટિવિટી જે ટુ બીના રૂપ ભણવાના છે એ ટુ બીના રૂપ આપણે એક્ટિવિટી 10માં વિશેષ માહિતી આપણે કાર્ડ વિશે અને કાર્ડના જે ટુ બીના રૂપ જે છે એ ટુ બીના રૂપ વિશે આપણે વિશેષ માહિતી મેળવીશું। અહીં આપણે હવે રિવિઝન જોઈએ। આપણે જે આ એપિસોડમાં જે એક્ટિવિટી કરી એ એક્ટિવિટી આપણે રિવિઝન જોઈ લઈએ। આપણે એક્ટિવિટી 3 પાર્ટ બી માં આપણે જે કેટલીક વસ્તુઓને આધારે આપણે અહીં ખાલી જગ્યા પૂરી ત્યારબાદ આપણે અહીંયા કાર્ડ પ્રમાણે એમના પ્રશ્નોના જવાબ આપણે જોયા ત્યારબાદ એક્ટિવિટી 4માં વિદ્યાર્થીઓની જે હાજરી પત્રક જે છે એ હાજરી પત્રકના આધારે આપણે કેટલાક વાક્યો બનાવ્યા। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે સ્વાધ્યાય કાર્ય જે છે એ સ્વાધ્યાય કાર્ય અહીં આપેલું છે, આન્સર ધ ક્વેશ્ચન
सिलेक्टिंग द करेक्ट ऑप्शन, अहीं पांच प्रश्नों आपेला छे अने अहीं विकल्प आपेला छे, जे साचा विकल्प होय ए साचा विकल्प तमारे शोधीने लखवाना छे। थैंक यू।